वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं जं 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 पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरु चरण कमले भ्यो नमो नमः श्री बुलोघनश्यां महाराजनि श्रीहरिकृष्णमहाराजनि जय શ્રી ભગવાનની ભગવાન મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન આપણા અંતરના આત્મના અધિપતિ એવા પીયુડા બાલુડા વાલીડા એવા વાલાવાલા ઘનશ્યામ મહારાજ આપણી સાથે દિવ્ય રૂપે સદા રહેલા એવા પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુજી કથાવાર્તાથી નિત્ય પોષણ આપનારા મહારાજ ગુરુજી સંતોમાં ભક્તોમાં આપણને ખૂબ હેત કરાવનારા એવા આપણા તિવાલા પૂજ્ય નિષ્કામ સ્વામી પૂજ્ય શ્રીજી સ્વામી પૂજ્ય નીલકંઠ સ્વામી પૂજ્ય ઋષિ સ્વામી ભગતજી અજીત ભગત આપ સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ લાઈવ કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ ઇન્ડિયામાં તો લાઈવ ભજીયા લાઈવ જલેબી એ જ ચાલે છે લાઈવ કથા જો જોયું હોય ને તો લોયા ધામમાં જ તમારે આવવું પડે હા એટલી વસ્તુ ચોક્કસ છે ભક્તો ગુરુજી જ્યારે પધાર્યા અમે ઇન્ડિયાથી આ ઉત્સવ જોતા હતા લાઈવ પહેલો દિવસ હતો એમનો પ્રાગટ્ય દિવસ અહીંયા ઉજવવાનો હતો વડોદરાની વિદાય સભા કરી અહીંયા એવા ગુરુજી ચારે બાજુ મંદિર જોતા જાય ને બોલતા જતા હતા કેમ કે ત્યાં લાઈવમાં તો બહુ સારું દેખાય તમારું ધ્યાન એટલું હોય કે ના હોય ગુરુજી આ બાજુ નજર કરી પછી આ બાજુ નજર કરી ગુરુજી એમ બોલ્યા આ લોયાધામ આજે અક્ષરધામના ટુકડા જેવું લાગે છે જાણે અક્ષરધામનો એક નાનો પીસ અહીંયા આવી ગયો હોય ને ખરેખર ભક્તો ગમે તે હોય તમે માનો કે ન માનો ઘણી વાર અતિ નજીક હોઈએ ત્યારે એનો મહિમા જોઈએ એવો ન સમજાય અમે ઇન્ડિયા હતા એ ઘનશ્યામ મહારાજે અમને ઇન્ડિયા મોકલે એમ કહો તો એ ચાલે કારણ કે આ બધા કામ પૂરા થયા નહોતા જો ઇન્ડિયાના ગયો તો આમાં એક બે તો અધૂરા રહેતા જ એટલા બધા કામો હતા ત્યાં ગયા ચાર મહિના તો સવારથી સાંજ સુધી લોહીધામની જ સેવા કરવાની હતી ઠાકોરજીને એવું લાગ્યું કે હવે સેવા ન્યૂજર્સીમાં જરૂર નથી ન્યૂજર્સીમાં સેવા કરનારા તો નિષ્કામ સ્વામી સીજી સ્વામી આવી ગયા હવે તમારી જરૂર ઇન્ડિયા છે પણ ઉત્સવ ચાલુ થયો ત્યાર પછી સારા સારા સંતો સારા સારા હરિભક્તો હજી ચાર દિવસ પહેલાંની વાત વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ ચાલતો હતો ગુરુજીએ કેટલા અદ્ભુત કામો કર્યા છે આપણા ગુરુજી દ્વારા વડતાલ ધામમાં જે કામો થયા છે ક્યારેક ક્યારેક મને સવાલ થતો પહેલાં કે ઠાકોરજી આવું કેમ કરે એ પ્રતિષ્ઠાના દિવસે જ મને દૂર કરી દીધો પણ પછી ત્યાં ઇન્ડિયા રહ્યા ત્યાંના મહારાજના દર્શન કર્યા ગુરુજી સાથે રહેવાનું થયું બહુ લાંબા સમય પણ ત્યારે એક વસ્તુ સમજાણી કે ઠાકોરજીએ મને મહારાજનો મહિમા વધે એ સમજાવવા માટે ઇન્ડિયા મોકલ્યો ચાર દિવસ પહેલાં વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ ત્રણમાં સંપ્રદાયના બસો વર્ષની અંદર ક્યારેય પણ એવી ઘટના નથી ઘટી એટલી મોટી ઘટના એકસાથે એક જ સ્ટેજ ઉપર સંપ્રદાયનો પહેલો ઇતિહાસ કદાચ મહારાજના સમયમાં એવું થયું હોય તો એ શાસ્ત્રમાં ક્યાંય નોંધાયું નથી એક સાથે એક હજાર ને ઓગણપચાસ સંતો ભેગા થયા કેટલા એક હજાર ને ઓગણપચાસ સંતો એ તો તમે લાઈવ જો ત્યાં બેઠા બેઠા જોયું હોય ને એ સંતોના દર્શન કર્યા હોય ને લાઈવમાં તમે બધા સંપ્રદાયના નાનામાં નાનાથી લઈ મોટામાં મોટા સુધી સાધુ ગુરુજીનો આગ્રહ હતો આચાર્ય મહારાજનો ભાવ હતો સંપ્રદાયના એક એક સંતોને થનગનાટ હતો કે બધા સંતો ભેગા થાય એક દિવસ માટે વડતાલ ધામમાં આવી પવિત્ર ભૂમિમાં આચાર્ય મહારાજના દ્વાદશ વર્ષ પૂરા થતા હતા એ નિમિત્તે એક પ્રસંગ લઈને ત્યારે ઘણા બધા સંતોને મળવાનું થયું હું ને શ્યામ સ્વામી બેઠા હતા ચાર પાંચ સંતો સાથે વાત થતી શ્યામસ્વામી કીધું કે મારા સ્વામી ન્યૂજર્સી લોયાધામમાં રહી છે શ્યામ સ્વામી દરરોજ બધાને આઠસોથી હજાર જેટલા સંતોને ભક્તોને ઘનશ્યામ મહારાજના દર્શન દરરોજ મોકલે હા ત્યાં કપિલસ્વામી બહુ એક સારા સંત છે બહુ સક્રિય સંત કપિલસ્વામી તરત એમનો મોબાઈલ કાઢીને બોલ્યા કે જો મારા ફોનમાં શ્યામ જો એના મોબાઈલની સ્ક્રીન પર એણે ઘનશ્યામ મહારાજની ઉત્તરાયણની જોડી પર્વના સાધુના વેશમાં પહેર્યા હતા મહારાજના કપડાં એ ફોટો બતાવીને કે મને આ મૂર્તિ એટલી બધી ગમી ગઈ છે એટલી બધી ગમી ગઈ હું દરરોજ દર્શન કરું છું ત્યાં બીજા સમયે ફોન કાઢ્યો જો ભાઈ શ્યામ મારા ફોનમાં મેં એ જ મૂર્તિ રાખી ત્યાં ત્રીજા સમયે ફોન કાઢ્યો મારા ફોનમાંય જો મેં એ જ મૂર્તિ રાખી છે આ મહારાજનો ચમત્કાર એવો છે ને એક એક સાંતો એક એક એની ક્યાં વાત કરો આપણા ગુરુકુલના લોયર આયુ પટેલ સાહેબ એકવાર એક કામ માટે અમે ઓફિસમાં ગયા ત્યાં ભેગા થયા અમે તો બાર હતા આપણા જેકી ભગત અંદર ગયા તો આયુ પટેલ સાહેબ અચાનક ભેગા થયા પોતે મુસલમાન છે પણ બહુ બરોડાના ખ્યાત નામ સારામાં સારા એક લોયર આપણા ગુરુજી પ્રત્યેને એટલો બધો ભાવ એને ખબર નહીં કે આ મહારાજ ક્યાંના છે એને કંઈ ખબર છે નહીં પણ આપણા સંતોના કોન્ટેક્ટમાં એટલે સંતો વાયા વાયા એમને મહારાજની મૂર્તિના દર્શન મોકલે એટલે જે કી ભગતને ઓળખે જે કી ભગત કંડારીથી આવ્યા એટલે કે ભગત જુઓ આ તમારી કંડારીની મૂર્તિ મને એટલી બધી ગમી ગઈ છે મેં મારા મોબાઈલના વોલપેપર પર આ મૂર્તિ રાખી છે વિચારો પણ એવા મહારાજ ગુરુજીએ આપણને આપ્યા હું તો સાક્ષી છું એક મહિનો સુધી ગુરુજી આટલી વડતાલની પ્રવૃત્તિ ચાલે આપણે કહીએ ને મોટા પુરુષ દયાળુ હોય આપણે કહીએ ને મોટા પુરુષ ભગવાનને વિશે હેતવાળા હોય આપણે વાંચીએ છીએ શાસ્ત્રોમાં પ્રભુ પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ગુરુજી આટલા બધા બીજી આજે તમે બધા જે આવે છે ઇન્ડિયાને ખબર છે કે ગુરુજી સાથે એક કલાક પણ જો મુલાકાત લેવી હોય મળવું હોય અરે બીજાની ક્યાં વાત મારી વાત જ કરું આટલા સમય લગભગ જેટ એક વર્ષ ચોથી ફેબ્રુઆરી અમે ઇન્ડિયાથી ગયા સાંજે સાડા ચારનું ફ્લાઇટ હતું આપણે એર ઇન્ડિયા અને બધા મૂકીને અમને આવ્યા છઠ્ઠી તારીખે અમે ત્યાં ઇન્ડિયા પહોંચ્યા અને જેટ પાંચમી તારીખે બેઠાને છઠ્ઠી તારીખે પાછા અમેરિકા ઉતર્યા ત્રણસો ને દિવસથી એક કલાક પણ વધારે નથી થયો એક વર્ષમાં ગુરુજી એટલા બધા બીજી હોવા છતાં પણ એક વસ્તુ જોયું કે મહારાજની મૂર્તિનું કામ ચાલુ હતું ગુરુજી ગયા પહેલીવાર ગયા મૂર્તિનું કામ બરાબર લાગ્યું નહીં એટલે પાછા આવતા રહ્યા યોગી સ્વામીની તબિયત એવી હતી તમે જાણો છો બરાબર કારણ કે મૂર્તિનું કામ ચાલુ હતું ત્યારે જ યોગી સ્વામીની સિચ્યુએશન એવી હતી ભગવાનને શું કરવું હશે તો મને ખબર નહીં પણ અમે ગયા છઠ્ઠી તારીખે રાત્રે ઉતર્યા અમદાવાદ રાત રોકાયા સાતમી તારીખે વહેલી સવારે લોયા પહોંચ્યા ત્યાં શાકોત્સવ હતો શાકોત્સવમાં ખૂબ આપણા આખા ગુરુકુલ પરિવારના દેશ વિદેશના બધા જ ભક્તો અમેરિકાના બધા બહુ ભક્તો હતા એ બધા ભક્તોના દર્શન કર્યા ગુરુજીના દર્શન કર્યા ત્યાંથી સીધા બરોડા ગયા રાત્રે બરોડા પહોંચ્યા હોસ્પિટલમાં હરિકૃષ્ણ મારના વડતાલ દર્શન કરી બરોડા રાત્રે પહોંચ્યા એ છેલ્લી રાત કે છેલ્લો દિવસ કે છેલ્લો પ્રસંગ યોગી સ્વામી રાત્રે થોડીવાર વાતો કરી રાત્રે થોડી વાર સ્વામી કેમ છો સંતો ત્યાં કેમ છે એક સાધુ આપણને એવા મળ્યા હતા આમ તો એમ કહી શકાય આપણા મંડળના એક એક સાધુ આપણે નિષ્કુળાનંદ સ્વામીના દર્શન નથી કર્યા બ્રહ્માનંદ સ્વામીના દર્શન નથી કર્યા પણ આપણને મળ્યા છે ને આ બધા નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની ઝાંખી કરાવી એક એક સાધુ એવા છે હા હમણાં શ્રીજી સ્વામી કીર્તન કીર્તન ગાતા હતા ને એકવાર શ્રીજીસોઈ તમારો વિડીયો લાઈવ અમે ઇન્ડિયા ચાલુ કર્યો આ સત્ય ઘટના કહું છું હા હીરાને પારખવા માટે ઝવેરીની નજર પણ જોઈએ ને શ્રીજીસુએ ગાવાનું ચાલુ કર્યું હું સાંભળતો હતો બધા છોકરા ઘણા બધા બેઠા હતા આઠ દસ યુવાન હરિભક્તો હતા બધા એ થોડી વાર થઈ મેં વિડીયો બંધ કરી દીધો મને કે સ્વામી ચાલુ રાખો ને મારું હૃદય એટલું બધું ભરાઈ ગયું આંખોમાંથી આંસુ પડવા લાગ્યા કે મહારાજે મને શ્રીજી સ્વાયના કીર્તનથી શું કામ દૂર કર્યો ભગવાને એવો કંઠ આપ્યો છે કંઠની સાથે એટલો પ્રેમ આપ્યો છે હમણાં શ્રીજી સ્વામી ગાયું તોરા મોરા જીરા દરબારીમાં આપણને એમ લાગે કે અક્ષરધામની સભામાં જેમ કોઈ વસ્તુની ખામી નથી કારણ કે તો ભગવાનનું ધામ છે એક પણ ખામી એમ ન કહી શકાય અક્ષરધામમાં છે આ ધામ પણ એવું સંપૂર્ણ ધામ છે એક પણ વસ્તુની ખામી નથી એવા સંતો એવા હરિભક્તો એવા મહારાજ એવા આપણા ગુરુજી એવા બધાનો રાજીપો એક પણ વસ્તુની ખામી નથી આપણે વેદાંત તબલા કેટલા સરસ વગાડે જુઓ અમારે ઇન્ડિયામાં આવા ભગત નથી તાળીથી વધાવો આ તમને લાગે ઇન્ડિયા કલાકારોની દાઢીમાં બહુ હાથ નાખીએ ને ત્યારે ખબર પડે નહીં શ્રી ખબર છે પૂછે એમને ભાઈ બાપા ભાઈ બાપા કેટલા કરો એ તમને બધું સારું લાગતું હોય કારણ કે તમે તો તૈયાર જમતા હો એના પેલા રસોઈ બનાવવામાં સંતોએ જે મહેનત કરી હોય પાછું કેવું પડે ભાઈ કે ધોળા કપડાં પહેરીને આવજો સૂચના આપવી પડે પડી ગઈ ખાવ તો પેલા ખાઈને આવજો મોઢું તો ચાલોમાં સ્ટેજ પર ના ખાતા સાથે રહીએ છીએ જે આપણને બહુ સહજ મળી ગયું છે જે આપણને ગુરુજી વાત કરે છે ને જલેબી દરરોજ મળતી હોય પછી જલેબી એમાંથી જલેબો થઈ જાય પણ આપણા કંઈક મને તો સો ટકા એવું લાગે છે નાના નહીં બહુ મોટા પુણ્ય કંઈક ભગવાનની અતિશય કૃપા કંઈક ભગવાનની અતિશય મોટા પુરુષની મહેર છે એના સિવાય આ લોહાધામમાં બેસવા ન મળે ન મળે ને ન મળે એવી જગ્યાએ આપણે બેઠા છીએ ખરેખર ભક્તો યોગી સ્વામીની સાથે અમે ગયા રાત્રે લગભગ સાડા નવ કે દસ વાગ્યા હશે એ છેલ્લી વાર વાત કરી અડધી રાત્રે ફોન આવ્યો મુનિસ્વામીનો કે ગુરુજી યોગી સ્વામીને તાત્કાલિક આઈસીયુમાં લઈ જવા પડે એમ છે બ્લીડિંગ બહુ થઈ ગયું છે પછી આઈસીયુમાં ગયા તે ગયા પછી એક પણ શબ્દ દસ દિવસ યોગી સ્વામી બોલ્યા નથી આંખો ખોલતા બધાને ઓળખતા દસે દસ દિવસ સવાર બપોર સાંજ ગુરુજીની સાથે લગભગ હોસ્પિટલમાં રહ્યા એવું જોવા મળ્યું એમ લાગતું હતું સાધુ કેવા હોય સાધુનો વૈરાગ્ય કેવો હોય સાધુને સદગુરુમાં પ્રેમ કેવો હોય છેલ્લા શ્વાસ સુધી ધામમાં ગયા એના અડધો કલાક પહેલાં સુધી યોગી સ્વામીની આંખોમાં ચેતના હતી ગુરુજી આવે માથે હાથ મૂકેને યોગી આટલું બોલે ને એની આંખમાંથી આંસુ ચાલુ થાય આપણને આવા સાધુ મળ્યા ભક્તો મહારાજને જે કરવું છે તો ઠાકોરજી કરે છે આપણે જાણીએ છીએ એ આપણા હાથની વસ્તુ નથી પણ છેલ્લામાં છેલ્લી વાત જાણે કે આપણી રાહ જોતા હોય ને જાણે કે એણે મહારાજને પ્રાર્થના કરીને મહારાજ સુરત સ્વામી કેમ ના આવે ઇન્ડિયા મારા માટે મને કેમ દર્શ એને બહુ પ્રેમ હતો તમે જાણો જ છો બધા બરાબર એણે જે છેલ્લો વિડીયો અહીંયા મોકલ્યો હતો દિવ્ય સ્વામી લઈને આવ્યા હતા એ તો તમને બતાવાય નહીં બાકી તમે બધા રડી પડો ખબર આપણે જોયો હતો ને મારા નિષ્કામ સ્વામી મારા શ્રીજી સ્વામી એક એક સાધુના એ શબ્દ જે નામ બોલે છે ને વિડીયોમાં હોસ્પિટલમાંથી એવી ઘણી બધી ઘટના ગયા ત્યારથી પહેલા દિવસથી જ એવા એવા પ્રસંગો બન્યા જેમાં સંતોનો મહિમા જેમાં ગુરુજીનો મહિમા જેમાં આપણા લોયાધામનો મહિમા આપણા લોયાધામમાં રહેનારા સંતોનો મહિમા એટલો સમજવા મળ્યો એટલો બધો જાણવા મળ્યો એમ લાગે કે આપણે સહજ મળ્યું છે પણ દૂર ગયા તો એ પ્રાપ્તિનો મહિમા અતિશય વધી ગયો એમાં આજે આવ્યા તમે જાણો છો ઠાકુરજીની લીલા એવી લીલા છે કે લીલા ભગવાનની સામે આપણે સવાલ ક્યારેક કરી ન શકીએ ને તો સલામ કરી શકીએ ભગવાનને પ્રશ્ન પૂછે ભક્ત જ ન કહેવાય ભગવાનની મરજીમાં જ પોતાની અરજીને મેળવી દે એનું જ નામ ભક્ત છે કોઈએ ધાર્યું પણ નહીં હોય કોઈએ વિચાર્યું પણ નહીં હોય સદગુરુ સ્મૃતિ મહોત્સવ ચાલતો હતો અચાનક ફોન આવ્યો સમાચાર મળ્યા કે મામાને મહારાજે પોતાની પાસે બોલાવી લીધા આજે આ મંદિરના એક એક ખૂણામાં કારણ કે આ મંદિરનો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં આપણે ખિલ્લી નહીં મારી હોય આ મંદિર લીધું બીજે જ દિવસે તમને ખબર છે બેન્ચેસો હટાવતા હતા ગુરુજી જાતે ખીલ્લી કાઢતા હતા ખબર છે ને યાદ છે ને ખબર ત્યારે તો આપણે પાસે કેમેરા ફોટા નહોતા એ જોવા જેવા ફોટા હતા બેન્ચીસો હટાવી આપણે ખીલ્લી કાઢતા હતા એટલાન્ટિક સિટી આગલી દિવસે રાત્રે સભા કરવા ગયા હતા ગુરુજી વહેલા આવ્યા અમે મોડી ગાડીમાં આવ્યા અમે આવ્યા એટલે અહીંયા ગુરુજી ખીલી કાઢતા હતા ખીલી કાઢતા કાઢતા ગુરુજીના ધોતિયામાં ખીલ્લી ભરાઈ ગઈ મામાને ગુરુજી બેઠા હતા એટલે મામાએ કીધું ગુરુજી તમે રહેવા દો આ ખીલી તમારું ધોત્યુ ફાડી નાખ્યું ત્યારે ગુરુજી એમ બોલ્યા કે ભગત આ તો લોયાધામની ખીલી છે કદાચ શરીરમાં ઘરી જાય ને તોય આનાથી કલ્યાણ થશે મને યાદ છે એક એવી જગ્યા નથી મામાની સેવા એટલી બધી છે આ મંદિરમાં અને એમને પણ મહારાજે કે નિમિત્ત આપણે બધા નિમિત્ત છીએ મહારાજે આપણને આ સેવાની તક આપી છે એની ઈચ્છા વગર એની મરજી વિના કોઈ એટલે કોઈ કામ નથી થતું મારી મરજી વિના રે કોઈથી તરણું તોડાય મહારાજની ઈચ્છા વિના નથી થતું મામાની વિદાય સભામાં મને લાગે યોગેશ ભગતે જ વાત કરી હતી હું તો વિડીયો બધા ત્યાં જોતા હતા મેં લાઈવ લાઈવ નહોતો જોયો પાછળથી જોયો તો ત્યારે યોગેશ ભગતે વાત કરી હતી કે શ્રીજી સ્વામીએ સભામાં એક દિવસ પ્રશ્ન પૂછ્યો કે ચાલો આજે મહારાજ તેડવા આવે તો કોણ તૈયાર સહજ આવો પ્રશ્ન પૂછેલો સભામાં અને ત્યારે યોગેશ ભગતે વાત કરી કે મામાએ આંગળી ઊંચી કરી કે જો આજે મહારાજ ધામમાં તેડવા આવે તો હું તૈયાર છું પણ એ મામાએ કરી બતાવ્યું બોલો ખાલી ઊંચી આંગળી નહીં છેલ્લે છેલ્લે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું આ કીર્તન ગાતા ગાતા નિષ્કામ સમયે વાત કરી મામા એટલું રડ્યા એટલું રડ્યા મામાને છાના રાખવા પડે મામા મહારાજ તો આપણી સાથે જ છે ને અરે મામા આપણે તો આલોક કે પરલોક બંને લોકોમાં મહારાજની સાથે જ રહેવાનું છે ત્યાં મહારાજની ભક્તિ જ કરવાની છે પણ કોને ખબર હતી કે આ મહારા મામા જે ગાય છે ખાલી ગાવા ખાતર નથી ગાતા જાણે કે મામાને દેખાતું હશે જાણે કે મામા હૃદયથી પુકારતા હશે મહારાજ હવે છેલ્લો સમય આવ્યો છે તમે પધારો આજે આપણે મહારાજને પ્રાર્થના કરીએ આપણા ગુરુજીના અતિ કૃપાપાત્ર આપણા લોયાધામ મંદિરના આવા પાયાના પથ્થર સમાન મૂકતો એમ કહી શકાય આપણે તો લોયાધામમાં બેઠા છીએ અક્ષરધામની વાતો કરીએ છીએ પણ આજે અક્ષરધામમાં પણ આપણી લોયાધામની વાતો થતી હશે મામા કરતા હશે હા કે મહારાજ અમારા લોયાધામમાં મંદિર કેવું સરસ બનાવ્યું છે હા તમારું અક્ષરધામનું સિંહાસન ઝાંખવું પડ્યું કહેતા નહીં હોય મામા નહીં કહેતા હોય આપણે લોયાધામમાં અક્ષરધામના અધિપતિને વાત કરીએ છીએ યાદ કરીએ છીએ તો આજે અક્ષરધામમાં એ મુક્તો ભેગા થઈને અને એ મુક્તો યાદ કરે જ છે આપણા શાસ્ત્રોમાં પ્રસંગો છેવા અક્ષરધામના મુક્તો પણ આ લોકના એવા મહામુક્તો એને યાદ કરે છે મુનિસ્વામી પાટડીવાળાની વાત બહુ સરસ ગ્રંથ છે સ્વામી સમાધિવાળા તો હમણાંના હમણાંના સમયના સંત સ્વામીના દર્શન કરેલા કોઈક સંતો ભક્તો હજી છે પૃથ્વી ઉપર સ્વામીની વાણી રેકોર્ડિંગ પણ થઈ છે કેસેટો પણ અવેલેબલ છે આપને સંભળાય ઓછું બહુ ખ્યાલ ન આવે જૂના શબ્દો જૂનું રેકોર્ડિંગ પણ મુનિસ્વામીએ એવા એક બે પ્રસંગો કહ્યા છે અક્ષરધામમાં સ્વામી જાય અને ત્યાં આલોકના સંતો ભક્તોની વાતો થતી હોય આવા દાખલાઓ મુનિસ્વામીએ પોતાની વાતોમાં ઉલ્લેખ કર્યો છે તો આપણે ભાગ્યશાળી છીએ ભક્તો કે આપણને આ લોયાધામમાં એમાં આવા મોટા સમર્થ સદગુરુ આજે ગુરુજી કેવા સંત છે હિમાલયને માપવા માટે બે ઇંચની કે બાર ઇંચની ફૂટપટ્ટી કામ ન કરે એમ હિમાલય જેવા એ સત્પુરુષ એના માટે આપણે કેટલા શબ્દો બોલીએ કેટલા શબ્દો કેવા પણ ટૂંકમાં જો કેવું હોય તો એટલું કહી શકાય કે આપણને હરિકૃષ્ણ મહારાજ હાલતા ચાલતા નથી મળ્યા પણ જોવા હોય ને તો ગુરુજીના દર્શન કરો એમાં હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યા મહારાજ બંનેના દર્શન થાય એવા સંત આપણને મળ્યા છે આ મારા શબ્દો એકલાના નથી આ વખતે મેં ગયા ઇન્ડિયા એક એક સાધુઓ કેવા સમર્થ મોટા મોટા સંતો હું યાદ કરું તો રાજકોટ ગુરુકુલના દેવકૃષ્ણ સ્વામી એમ કે આ સાધુ કોઈ અક્ષરધામમાંથી મહારાજે મોકલેલા સાધુ છે બાકી આવું કામ ન થાય દેવસ્વામીના શબ્દો વિચારો કેવા સાધુઓ મેં કીધું ને બે ઇંચની કે બાર ઇંચની ફૂટપટ્ટીથી આવા સાધુને ન માપી શકીએ પણ એવા સમર્થ સદ્ગુરુઓ અરે ધ્યાની સ્વામી હમણાં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ ત્રણ થયો ઇન્ડિયામાં તમે કદાચ બધાએ દર્શન કર્યા હશે વડતાલમાં એ માનવ મેદની અત્યાર સુધીના ઇતિહાસમાં કદાચ મહારાજના સમયમાં થયો હોય તો થયો હોય ત્યાર પછીના ઇતિહાસમાં આટલા માણસો આટલો મોટો સમયો આટલું ભવ્ય આયોજન પહેલીવાર થયું ફક્ત બે મહિનામાં ફક્ત બે જ મહિનામાં સદગુરુ સ્મૃતિ મહોત્સવ થયો એ મહોત્સવ ધ્યાની સ્વામી પધાર્યા સ્વામીને ખૂબ ભાવ થયો આ સમય નક્કી થયો ફક્ત બે મહિનાનો પીરિયડ હતો બે મહિનામાં કેવી રીતે તૈયારી થઈ હજારોના હજારો હરિભક્તો કેવી રીતે આવી ગયા પણ એ ધ્યાની સ્વામી એટલા સમર્થ સંત વચનસિદ્ધ સંત હું એટલા માટે કહું છું આ પ્રગટ મહાપુરુષો છે કે જેના દર્શન કરે ને તો પણ એકવાર હા પડી જાય જેમ સ્વરૂપાનંદ સ્વામીને નાગડકા ગામમાં શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી તમારા જેવા સાધુ એની વાણી સાંભળે એનું તો કલ્યાણ થાય પણ તમારા જેવા સંતના શરીરને અડેલો પવન અને એ પવનનો લેરખો પણ જો કોઈને અડી જાય ને તો એનું પણ કલ્યાણ થાય આવા સાધુઓ આજે સંપ્રદાયમાં છે પણ ધ્યાની સ્વામી ગુરુજી સાથે મિટિંગમાં બેઠા હોય ગુરુજી હાથ જોડે કે સ્વામી તમે કયો એમ તમે મોટા છો કેમકે ઘણા બધા ડિસિઝન એવા હોય તમે જાણો છો કે જે ડિસિઝન ફેરફાર કરવા પડતા હોય એટલે એ ચર્ચા મિટિંગમાં થાય હું પણ ગુરુજીની સાથે બેઠો હોઉં ત્યારે ધ્યાની સ્વામી ગુરુજીને હાથ જોડે કે નહીં નહીં સ્વામી તમે કયો એમ આપણે કરવું છે એવા ત્રણથી ચાર ડિસિઝન હતા કે જે ડિસિઝન ચેન્જ કરવા પડેવા હતા ગુરુજીની બધા સંતો હરિભક્તો ગુરુજીને વિનંતી કરે એટલે ગુરુજી વાત કરે ધ્યાની સ્વામી કે નહીં નહીં સ્વામી તમે કયો એમ જ કરવું છે તમે કયો એમ જ કરવું તમે બહુ મોટા છો ત્યારે આપણને થાય કે આવા મોટા પુરુષ આપણને મળ્યા છે ભક્તો મોટાને મોટા ઓળખી શકે મોટાને મોટા જાણી શકે મોટાને મોટા સમજી શકે માટે આપણે ભાગ્યશાળી છીએ આવા પ્રગટ સત્પુરુષ આપણને મળ્યા આવા વચન સિદ્ધ સત્પુરુષ જેમણે આંખોથી મહારાજના અખંડ દર્શન કર્યા છે જેમના હૃદયમાં અખંડ મહારાજની મૂર્તિ બિરાજમાન છે મહારાજની સાથે વાતો કરતા હોય મહારાજને કંઈ પ્રશ્ન પૂછેનો મહારાજ જવાબ આપતા હોય આવા પ્રગટ મહાપુરુષોની આપણે વાતો શાસ્ત્રોમાં વાંચીએ છીએ પણ પ્રગટ જીવન આપણે જોવું હોય તો આપણા ગુરુજીના દર્શન કરીએ એમાં આપણને પ્રગટ મહારાજનો ભાવ થાય આજે પણ આપણે અનુભવમાં આવે વિચારો ભક્તો માટે મહિમા એટલે ગુણાતાનંદ સ્વામી કે ભગવાનને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી નિરંતર નિષ્કુળાનંદ સ્વામી તો ત્યાં સુધી લખ્યું પામી પ્રભુ પ્રગટને ખામી ને રહી કોઈ અંગ સારસિદ્ધિમાં નિષ્કામ સ્વામી ગાય છે ને ઘણી વાર કે એની એ આંખ છે જેણે ભગવાનને જોયા છે એની એ ચામડી છે જેણે ભગવાનનો સ્પર્શ કર્યો છે આ આંખ આ ભૌતિક દેખાતું શરીર એ ભગવાનમય બની ગયું છે આવા ભગવાન અને આવા સંત જ્યારે જીવને મળે છે પામી પ્રભુ પ્રગટને ખામીન રહી કોઈ અંગ નખ શીખની પાપ છે પ્રભુ પ્રગટને પ્રસંગ માટે આપણને આવા સદ્ગુરુ મળ્યા છે આવા સંતો મળ્યા છે આવા મહારાજ મળ્યા છે આજે લાઈવ કથા સાંભળનારા ભક્તોને પણ ખૂબ બિરદાવવા જોઈએ એકવાર તાળીઓથી વધાવો શાસ્ત્રનો સિદ્ધાંત છે કોઈ વસ્તુને સમજવા માટે અતિ નજીક બરાબર ને શ્રુતિભક્ત ભણ્યા હશે કદાચ અતિ નજીક રહેવું તો પણ એ વસ્તુ ન સમજાય શ્રીજી મહારાજ સંતોને છ છ મહિના દૂર શા માટે મોકલતા મારા સંતોને એવી આજ્ઞા કરતા કે સંતો છ મહિના સુધી અમારા દર્શન કરવા માટે પણ તમે ન આવતા અતિ નજીક રહેવું તો પણ એનો મહિમા ન સમજાય અતિ દૂર થાવ તો પણ એનો મહિમા ન સમજાય મહારાજ ઇન્ડિયા મોકલ્યા એટલા બધા દાખલા મેં જોયા એટલા બધા ગઈકાલની જ વાત ગઈકાલે અમે કંડારી ગયા ગુરુજી કે કંડારી આવવાનું છે મારી સાથે રહેવાનું છે એટલે વડતાલનો સમય પૂરો થયો રાત્રે વડોદરા સભા કરી આખી રાત બધો સામાન આગો પાછો કર્યો અને રણછોડ ભગત વગર સામાન તો પેક થાય જ ને આપણું કામ નહીં હા હું તો થાકી ગયો પરસે રેપ જેપ મેં કીધું ભાઈ સામાન મગાવનારા સંતો પર થોડો ગુસ્સો આવ્યો કે આ મારી પાસે ક્યાં તો એટલે રાત્રે સામાન પેક કર્યો વહેલા સવારે પાછા કંડારી ગયા ગુરુજી સાથે અમે પહોંચ્યા કંડારી ત્યારે એક હરિભગત બેઠા હતા ગુરુજી મને પરિચય કર્યા મને કે આ ભગત અમેરિકાથી આવ્યા છે રાકેશભાઈનું નામ ઓહાયોમાં કોલંબસ સિટીમાં રાકેશભાઈ રે એટલે પછી બેઠા પછી ઘણી બધી એ આવ્યા એ આવ્યા મારા પહેલા પાંચ દસ મિનિટ પહેલાં આવ્યા હશે અને હું પહોંચ્યો બધી વાતો કરતા હતા કે લાઈવ કથા સાંભળું છું હમણાં મોટો સમયો પાટોત્સવ થયો ત્યારે પણ ખૂબ આનંદ થયો તમે આવ્યા તમારી સાથે મને નિષ્કામ સમયે વાત કરાવી હતી શ્રીજી સ્વામીના કીર્તન મને બહુ ગમે પછી મેં વ્યસનો છોડી દીધા હવે અમારા ઘરમાં અમે બધાએ પૂજા પાઠ મહારાજની ચાલુ કરી દીધી લગભગ કલાક સવા કલાક એ બેઠા હું પણ બેઠો હું તો વચ્ચે બહુ બોલતો નહોતો પણ કલાક સવા કલાક પૂરી થઈ એ રાકેશભાઈ ઊભા થયા જતા જતા ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો રાકેશભાઈ છેલ્લે ક્યારે સંતોને મળ્યા હતા તો રાકેશભાઈ કે સ્વામી હજી તો મળ્યો નથી ક્યારેય મને પણ ઓળખતા હતા લાઈવ કથાએ સાંભળતા એટલે હજી સંતોને મળ્યો નથી ક્યારેય ગુરુજી કે શું વાત છે ક્યારેય નહીં તો કે ના ક્યારેય નહીં તો કે ઈચ્છા નથી ગુરુજી ઈચ્છા તો બહુ થાય છે પણ મારે ત્યાં બિઝનેસ એવો છે ને મારી જોબ એવી છે ને કે મને એક દિવસ પણ ત્યાંથી રજા મળે એવું નથી રાકેશભાઈ જતા રહ્યા પછી ગુરુજીએ વાત કરી કે આ કેવું આશ્ચર્ય કહેવાય જે માણસ મળ્યા નથી ક્યારેય જે માણસ ક્યારેય ભેગા થયા નથી સંતોને એક કલાકમાં સતત સ્વામી આમ વાત કરી સ્વામી આમ કીધું સંતોની આ મેં ગુરુજી પાટોત્સવ ઉપર આવ્યા ગુરુજી આ વાત કરી ત્યારે મેં આ ડુંગળી લસણ છોડ્યા સંતો એક દિવસ સભામાં આ વાત કરી ત્યારે મેં પછી કંઠી પહેરી લીધી એકવાર સંતોએ આવી વાત કરી ત્યારથી મેં પૂજા ચાલુ કરી ગુરુજી કે મળ્યા નથી સામે ભેગા થયા નથી છતાં પણ આ હરિભક્તોને લાઈવ કથાનો કેટલો યોગ છે મને જતાં જતાં પાછી ટકોર કરી કે આ લાઈવ કથા ઇન્ડિયા જો હરિભક્તોને લાભ મળે તો બહુ સારું એવું કંઈક કરજો પણ છે ચમત્કાર એ વાત ચોક્કસ સાચા સંત ભગવાનને સંભાળીને જ્યારે વાત કરે છે ભગવાનને હૃદયમાં રાખીને જ્યારે સંત ભગવાનને સંભાળીને કોઈ પણ વાત કરે છે ત્યારે આપણને એવું દેખાય કે એ વાત સબીજ વાત છે જેવી રીતે બીજ આપણે જમીનમાં નાખીએ તે જમીનમાં નાખેલું બીજ અંકુરિત થાય છે એ કાચું બીજ હોય તો પણ અંકુરિત થાય છે શેકેલું હોય ખાવામાં સારું લાગે મુક્તાનંદ સ્વામીની વાત છે પંડિતોએ પ્રશ્ન પૂછ્યો મુક્તાનંદ સ્વામીને કે સ્વામી અમે આટલી બધી વાતો કરીએ છીએ ઝાઝા માણસો ભેગા થાય છે છતાં કોઈ માણસ વ્યસન છોડતો નથી ભેગા થાય પણ એ વાતની અસર નથી થતી તમારી સીધી સાધી વાત હોય એમાં કોઈ આડંબર પ્રપંચ ન હોય પાંચ માણસો બેઠા હોય પણ પાંચમાંથી બે માણસ ત્રણ માણસ વ્યસન છોડી દે છે આનું કારણ શું ત્યારે મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે તમારી વાત શેકેલા ચણા જેવી છે ખાવામાં સારી લાગે એમ તમારી વાત સાંભળવામાં સારી લાગે સામેના માણસને જોઈને એ માણસને ગમે એવી વાત તમે કરો છો એટલા માટે એ માણસોને ગમે છે ખરી પણ એમાં કોઈનું કલ્યાણ થતું નથી કારણ કે તમારા વર્તનમાં નથી અને અમારી વાત વર્તનયુક્ત છે અમારી વાત આત્માના કલ્યાણ માટેની છે એટલા માટે અમારી વાત કદાચ ગમે ઓછાને એટલે ઓછા માણસો આવે પણ અમારી વાત એવી છે કે અમારી વાત સાંભળવા એકવાર પલાઠીવાળીને બેસે ને એને અમે બ્રહ્મરૂપ કરી મૂકીએ આવી વાતો આ લોયાધામમાંથી દરરોજ થાય છે દરરોજ અત્યારે આપણા કેટલા બધા રમણ કાકા ઇન્ડિયા છે હરીશભાઈ ઇન્ડિયા છે આશીષ ભગત ઇન્ડિયા છે સ્નેહલ ભગત ઇન્ડિયા છે જે રોજની કથા સાંભળનારા આસિત ભગત વગર તો આ મંદિર આસિત ભગત ને મામા હવે તો જો કે મને સંતોએ કીધું કે દરરોજ હરી ભક્તોની સંખ્યા હોય છે તો પણ આપણે જાણીએ છીએ કે આ બે ભક્તોની તો હાજરી મામા સવારના કાયમી શ્રોતા અને આસિત ભગત સાંજના બે એક પરીક્ષિત છે આપણા પણ ઇન્ડિયામાં પણ બધું જ છે હું અમેરિકામાં છું એટલે વખાણ કરું છું એવું નથી તમને સારું લાગે એટલા માટે કહું છું એવું નથી ઇન્ડિયા મોટા સમયા થાય છે એટલા બધા માણસો ભેગા થાય છે એટલા બધા હરિભક્તો છે કે જાણે આમ દરિયો ઉભરાતો હોય ને એવો એવો સમુદાય ઇન્ડિયા તૈયાર થઈ રહ્યો છે અત્યારે પણ તેમ છતાં બહુ મોટી ખામી મારા એકલાના શબ્દો નથી મારા એકલાના અનુભવ નથી અમેરિકાથી આવેલા સારા હરિભક્તો વલ્લભ બાપા ઇન્ડિયા આવ્યા નવું મકાન લીધું એના નવા મકાનનું ઉદઘાટન હતું એના આખા પરિવારના એસી જેટલા માણસો ભેગા થયેલા બધા સત્સંગી હતા મંદિરે જવાવાળા હતા પણ એસીમાં ચાર થી પાંચ જણા માણ ગણ્યા ગાંઠા તિલક ચાંદલાવાળા કંઠીવાળા નીકળે બાકી પડીકીવાળા ભગત વ્યસનવાળા ભગત આપણને કોઈ પરિચય કરાયો તો ખબર પડે ભગત છે નકર ખબર ના પડે આપણને લાગે કોઈ કુષ્ટુ બીજું તો આપણે બોલાય નહીં ટૂંકમાં આવો સત્સંગ જાજો સત્સંગ આવો છે ચોખ્ખો સત્સંગ આજ્ઞા અને ઉપાસના વાળો સત્સંગ બહુ ઓછો છે એનું કારણ છે એક સંત સાથે જોડાણ થાય કોઈ એકાદ સંતની વાત પલાથી વાળી મહિનો બે મહિનો ત્રણ મહિના સુધી સાંભળે તમારે બી થવું હોય તમારે એમએ થવું હોય તમારે ગ્રેજ્યુએટ થવું હોય તો પણ પાંચ પાંચ દસ દસ વર્ષ સુધી મહેનત કરવી પડે એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ શિવલાલભાઈને કીધું કે ચાર ધામની યાત્રા કરવા જાય છે આમ પગ તોડીશ એના કરતાં પલાઠી વાળીને મારી સામે બેસ તારા કારણ શરીરના ભૂક્કે ભુક્કા બોલાવી દઉં આ કામ આપણી લાઈવ કથા દ્વારા સવારની કથા સાંજની કથા ભલે થોડા ભક્તો સાંભળે છે પણ આ કથા એટલી બધી અસરકારક એવા તો કેટલા દાખલા મેં જોયા એક વાર હરીશભાઈ આપણા બ્રિજેશ ભગત એ છે ને એમના ગામના કોઠારીના આગેવાન ચાર પાંચ ભક્તોને એક વડતાલ માટે કંઈક કામ હતું બધાને લઈને કંડારી આવ્યા હું પણ ત્યારે ગુરુજીની સાથે હતો અને પછી તો ગુરુજી એના ગામના પેલા કોઠારી ખીજાઈ ગયા હરીશ ભગતને કીધું આની ભરીવાર ના લાવતા મારી પાસે સત્સંગ છે પણ આત્માનો સત્સંગ જે કહેવાય અંતઃકરણનો સત્સંગ જે કહેવાય સમજણનો સત્સંગ જે કહેવાય મહિમાનો સત્સંગ જે કહેવાય જેને જોઈને આપણે નહીં પણ કોઈ પણ સારા સંત રાજી થાય રાજકોટ ગુરુકુલના દેવકૃષ્ણ સ્વામી તમે બધા જાણો કેવા સાધુ છે સ્વામીના મોઢે કોઈની પ્રશંસા થવી એ હિમાલય ઉપર ચડવા જેવું છે દેવકૃષ્ણ સ્વામી કોઈની એ ભગવાનની વાતો કરે બીજા કોઈનું બહુ કોઈને વખાણે પણ નહીં બહુ કોઈને વખોડે પણ નહીં આવી સ્થિતિવાળા સાધુ આવી સ્થિતિવાળા સંગ પણ આપણો ઉત્સવનું ઉદઘાટન થયું તમે બધા હતા ને સ્વામીનું મંગલ પ્રવચન થયું મંગલ પ્રવચનમાં જ સ્વામીએ વાત કરી કદાચ કોઈ એમ લાગે આમાં આવ્યા છે ને સ્વામીને પ્રવચન આપ્યું એટલે વાત કરે બરાબર ફરીવાર સ્વામી આવ્યા ત્યારે તમે બધા ભેગા થયા પ્રતિષ્ઠા વખતે પછી સ્વામી ઈન્ડિયા પધાર્યા ઇન્ડિયા પધાર્યા વડતાલમાં જ બહુ મોટા સમયમાં અમે બધા ભેગા થયા ત્યારે હું દર્શન કરવા ગયો ત્યારે મને કહે કે લોહાધામમાં એવો સારો સત્સંગ છે સ્વામીના શબ્દો સ્વામી તો બહુ સ્પષ્ટ વક્તા છે મને કહે બીજી જગ્યાએ તો અમેરિકામાં છે ને અડવા જેવું નથી પણ આ લોહાધામના ભક્તોને જોઈએ કોઈક એવા બે ચાર જગ્યાએ સંતોના યોગમાં આવેલા ભક્તોને જોઈએ ત્યારે એમ લાગે કે સાધુઓએ શું કામ કર્યું છે સાધુએ શું કામ કર્યું છે કાળા કાગડાને ધોળા કરી નાખ્યા સ્વામીના શબ્દો કાળા કાગડાને ધોળા કરી નાખ્યા વ્યસન પ્રધાન જેનું જીવન હતું ફેશન પ્રધાન જેનું જીવન હતું મવાલી જેવું જેનું જીવન હતું આપણા મંદિરના એક એક ભક્તોને જો આનંદ થાય હા અમારા કુશ તો જો કેવો ચાંદલો કરીને એવા છે એમનો ચાંદલો કેવો શોભે કોઈ ચાંદલો જોઈ લે ને એનું એનું કલ્યાણ થઈ જાય એવા ભક્તો છે કેમ વડતાલના બારમામાં નાખ્યું હતું મહારાજે નિશ્ચયનું વચનામૃત મહારાજ કે એવી રીતનો જેને નિશ્ચય છે એ હરિભક્તનું કલ્યાણ થાય એમ નહીં એ ભક્તના અંતરમાં તો એમ રહે કે મારું જો કોઈ દર્શન કરશે ને એનું પણ કલ્યાણ થાય એવા ભક્તો આ સભામાં બેઠા છે માટે ભક્તો આપણને એવા સંતો મળ્યા એવા ગુરુદેવ મળ્યા એવા હરિભક્તો મળ્યા આ પ્રાપ્તિ જે આપણને થઈ છે એને એવી ગાંઠે બાંધીને રાખજો એવી ગાંઠે બાંધીને ગુરુજી બહુ સરસ વાત કરે ઘણી વાર પ્રાપ્તિ દુર્લભ છે પણ પ્રાપ્તિ થયા પછી દુર્લભ શું છે તો જે મળ્યા છે એને રાજી રાખવા એ દુર્લભ છે ક્યારેક આપણને સંતો આજ્ઞા કરે આપણી ઈચ્છા ન હોય છતાં પણ સંતોની આજ્ઞામાં આપણી ઈચ્છા મેળવી દઈએ ક્યારેક સંતો આપણને આજ્ઞા કરે ત્યારે આપણાથી કદાચ પહોંચી ન શકાય એવું હોય તો પણ એકવાર સંતોની આજ્ઞાને ખાતર જેમ આરુણીના દાખલા આપણે સાંભળીએ છીએ ઉપમન્યુના દાખલા આપણે સાંભળીએ છીએ અમેરિકાના ભક્તો એવું વિચારતા એક સંતોને ખબર ના હોય એવું નથી એવા સાધુ તો એના હૃદયમાં ભગવાન રહ્યા છે એ બોલે છે ત્યારે એ નથી બોલતા એના હૃદયમાં રહેલા મહારાજ આપણું કલ્યાણ કરવા આપણું સારું કરવા આજ્ઞા કરતા હોય તમે બધા બહુ સારી રીતે સંતોની આજ્ઞા પાળો છો સેવા કરો છો મહિમા રાખો છો પણ તેમ છતાં આપણને જે પ્રાપ્તિ થઈ છે ને ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે એમ કહે સ્વામીના શબ્દો છે નિરંતર ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો કર્યા કરવી સ્વામી પહેલી જ વાતમાં એમ કહે છે મહિમા સમજવા જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે મહિમા છે આ સત્સંગનો પાયો છે હમણાં એક બહુ સરસ નાની વાત મેં સાંભળી વડતાલના સમયમાં મહારાષ્ટ્રના તુકારામજી મહારાજના એક શિષ્ય બહુ મોટા સંત આવેલા એને મરાઠી ભાષામાં હિન્દી ભાષામાં એક વાત કરી મને બહુ ગમી ગઈ એક જ પથ્થરમાંથી ડુંગરમાંથી માર્બલ એટલે કે પથ્થર માર્બલ ને પથ્થર કહેવાય એક જ પથ્થરમાંથી માર્બલ બનાવવામાં આવ્યો એના બીજા પથ્થરના ભાગમાંથી મૂર્તિ બનાવવામાં આવી જોગ જે ડુંગરમાંથી માર્બલ હતો જે ડુંગરમાંથી મૂર્તિ બની હતી એ બંને એક જ મંદિરમાં ભેગા થયા મંદિરના ફ્લોરિંગમાં એ જ માર્બલ જે ડુંગરમાંથી કાઢવામાં આવ્યો હતો એ આવ્યો મંદિરમાં મૂર્તિ એ પણ એ જ મૂર્તિ કે જે માર્બલવાળા પથ્થરના બીજા ભાગમાંથી મૂર્તિ બનાવી હતી એ જ મૂર્તિ એ મંદિરમાં હતી એટલે મંદિરમાં કોઈ નહોતું ત્યારે મૂર્તિ અને માર્બલ એકાબીજાને ઓળખી ગયા આપણે ઘણી વાર અચાનક ભેગા થઈએ ખબર છે ને તમને અચાનક આમ પાંચ દસ વર્ષે ભેગા થઈ અને પછી ઓળખાણ નીકળે એકાબીજાની પછી કેવા વાતે ચડે ને બધા અરે તમે અરે તમે વાત ચાલુ થાય ને એટલે મૂર્તિ અને માર્બલ બંને સંવાદ ચાલુ કર્યો માર્બલે મૂર્તિને પૂછ્યું કે તમે ક્યાંના તો કે રાજસ્થાનના હું તમે રાજસ્થાનમાં કયા ડુંગર માંથી આ ડુંગર માર્બલે રડતા રડતા મૂર્તિને પૂછ્યું આપણે બંને એક જ જગ્યાએથી આવ્યા એક જ કારીગરે આપણને ઘડ્યા તૈયાર કર્યા તો મારી આવી દશા કેમ મારા ઉપર લોકો બેસે મારા ઉપર લોકો પગ મૂકે અને તમને બધા પ્રણામ કરે વાર્તા નાની છે પણ બહુ સમજવા જેવી છે તમને લોકો પ્રણામ કરે અને અમારી ઉપર લોકો પગ મૂકે લોકો બેસી જાય આટલા બધા માણસો માથે બેસે ને માર્બલને થોડું દુઃખ તો થતું હશે ને એક સમજવા જેવી રમૂજી વાર્તા છે ત્યારે મૂર્તિએ બહુ સરસ જવાબ આપ્યો આ જવાબ છે ને આપણને બધાને કામ લાગે એવો છે ત્યારે મૂર્તિએ એમ કહ્યું કે સાંભળ તારામાં અને મારામાં બંનેમાં એક સરખી તાકાત હતી બંનેમાં એક સરખી તાકાત હતી કારીગરે વધારે કિંમત મળે એટલા માટે તને અને મને મૂર્તિ બનાવવા માટે જ પસંદ કરેલા મૂર્તિની કિંમત વધારે હોય ને માર્બલની કિંમત હોય કઈ હા આપણા બાલુડા ઘનશ્યામ મહારાજ એ તૈયાર થયા એક મહિના સુધી ગુરુજી તો માથે બેઠા એક મહિના સુધી પેલા સત્યનારાયણ પાંડે તો હાથ જોડી ગયા હાથ જોડી ગયા એમાં ગુરુજી જ્યારે ખીજાણા સત્યનારાયણ પાંડે એટલો મોટો કારીગર છોકરાની જેમ રડ્યો તોય મૂર્તિ પાછી આવી તોય ગુરુજીને ના ગમી અક્ષય સમયને ફરી મોકલ્યા પાછી મૂર્તિ રાજસ્થાન ગઈ મૂર્તિ ઘડાઈને તૈયાર થઈ મહારાજ આવ્યા રાત્રે મેં બધા હતા અને મૂર્તિ જો ગુરુજી તો એવા નાચ્યા એવા નાચ્યા ગુરુજી કે બસ મારે જેવી જોતી તેવી મૂર્તિ હવે તૈયાર થઈ ગયા પછી તો રાત્રે મહારાજનો અભિષેક કર્યો પાછો પહેલા જ દિવસે મહારાજને સાબુથી એવા સરસ પ્રેમથી સંતોએ ભક્તોએ સ્નાન કરાવ્યું પહેલો જ દિવસ રાત્રે લગભગ નવ સાડા નવે મૂર્તિ માર્બલને ફ્લોરિંગના માર્બલને જવાબ આપે છે કે તને અને મને કારીગરે તો એક જ કામ માટે પસંદ કર્યા હતા કે આમાંથી મૂર્તિ બને મોટી કિંમત મળે જીવોનું કલ્યાણ થાય પણ થયું એવું તારા ઉપર ટાંકણા મારવાનું ચાલુ કર્યું એમાંથી નાકની આકૃતિ બનાવી હશે એમાંથી કાનની આકૃતિ બનાવી હશે તું તૂટી ગઈ કારીગરની ઈચ્છા હોવા છતાં તારામાં ક્ષમતા પડી હોવા છતાં એ ટાંકણા તું ખમી ન શકી એના પરિણામે કારીગરને થયું કે હવે આ મૂર્તિમાં નહીં ચાલે એટલે તારું ફ્લોરિંગ બની ગયું અને મેં ટાંકણા ખાધા એટલા માટે મૂર્તિ બની બસ ટાંકણા ખાશું ને આપણે આ સત્સંગમાં સહન કરીશું ને આ સત્સંગમાં મોટો એ જ છે આ સાગર ગ્રંથની કથા ચાલે છે હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજની બહુ સ્પષ્ટ વાત છે આ સત્સંગમાં મોટો કોણ છે જે સહન કરે છે તે આ સત્સંગમાં મોટો છે મહિમા મહિમા બોલીએ છીએ ખરા મહિમાનો સીધો અર્થ શું થાય જેને જેનો મહિમા હોય ને એ એનું ટાંકણું સહન કરી શકે આ મહિમાનો અર્થ છે તમે બધા ટાંકણા સહન કરો છો ખબર છે ને કોના નહીં કરતા હો ઘરે નહીં કરતા હો કેટલા કરતા હશે બોલો અમેરિકામાં તો આ તો મારે કહેવાય નહીં સત્ય ઘટના છે હું ઘણીવાર વાર રમૂજમાં નથી કહેતો કે અમે એક જગ્યાએ ગયા અને બૂમ પાડી મુકેશ મુકેશ એ સારો શબ્દ બોલું છું મુકા એટલે આપણને તો એવું થાય ને ભાઈ મમ્મી હશે બોલ્યા હશે બરાબર ભગત તો ગયા અંદર ને થોડી વારમાં આવ્યા એકદમ થોડો ચહેરો ઢીલો થઈ ગયેલો એટલે આપણે કીધું કેમ ભગત કંઈ થયું મમ્મી કઈ ના ના સમી મમ્મી નથી હે બોલો મુકેશને મૂકો કરી નાખે મૂકલો કરી નાખે ગમે એવું ટાંકણું મારે તો કેવા ખમી લે હે અને એટલે તમે રૂડા લાગો છો ને પાંચ ખાસડા મારે છતાં પણ સત્સંગમાં પડ્યો રે મહારાજ કે તો સાધુની જેવી પ્રાપ્તિ થાય છે એવી પ્રાપ્તિ એ ભક્તને થાય વાલા ભક્તો આપણે એ કરવાનું છે આજે સમય ઘણો થઈ ગયો છે મને નિષ્કામ સ્વયં કહ્યું હતું કે તમે બીજી વાત કરજો પણ થોડું આપણે વાંચી લઈએ ગુરુજીની એક રૂચિ એવી છે કે જે વાત આપણે કરીએ શાસ્ત્રની વાત હોય જે વાત આપણે કરીએ એ મહારાજના મહિમા પ્રધાન વાત હોય એટલે થોડી થોડી વાતો કરીશું દરરોજ ભેગી પાછી ક્યારેક આપણને સંતો ટાંકણા મારે કે કડવી વાત કરે મીઠી વાત તો બધાને જ ગમે છે કોને ન ગમે તમારે જે કરવું છે એ જો કરવા દે તો કોને વાંધો છે કોને વાંધો છે હમણાં એ કરી ભગત મળ્યા મેં કીધું ભગત નામ નથી આપતો નામ આપવું તમે ઘણા બધા ઓળખી જાઓ એ પેન્સિલવેનિયાના છે મેં કીધું ભત તમે મંદિરે ઓછા જાઓ છો એવું લાગે છે મને કે સ્વામી તમને કેમ ખબર પડી મે ખબર તો પડી જ જાય ને અમે કઈ અમેરિકા નથી રહેતા પણ અમે મેસેજ બધા મળે મેં તો આમ દર આપને ખબર જ કે આ ઓછા જવાવાળા જ છે આપણે મારું ને વાગી ગયું ભાઈ મને કહે તમને ખબર કેમ પડી મેં કીધું ભત અમને ખબર પડી જ જાય ને મને કે તમને નિષ્કામ સમી કીધું હશે ને મેં કીધું નિષ્કામ સમી કીધું કે ના કીધું પણ મારી વાત સાચી છે કે નહીં મને કે વાત સાચી પણ સ્વામી એક તકલીફ છે મેધું તકલીફ શું સંતો પાસે જઈને જ્યારે નિયમ આપવાની જ વાત કરી બીજી કઈ વાત જ નથી કરતા પછી સ્વામી આપણે ખોટું પાપમાં પડવું એના કરતા મંદિરે જ નહીં જવાનું લાઈવમાં દર્શન કરી લો સંતોના મહારાજના મંદિર છોડી દે છે પણ કઈક વ્યસન છોડવાનું થાય કઈ ટકોર કરે સંતો કદાચ ભલે આપણે ના કરી શકીએ બરાબર તો સંતોને કંઈક સ્વામી હજી મને સમય આપો થોડો અમેરિકામાં તો ખબર છે ને તમે દંડ કરે તોય તમને હપ્તા કરી આપે આ દવાખાનાવાળા તમારું મોટું બિલ સાઠ હજાર ડોલરનું બનાવે ને તમે કયો પૈસા નથી તો પચાસ પચાસ ડોલરના હપ્તા આખી જિંદગી ભરો તમે તમે જતા રહો પછી દીકરા ભરે એના દીકરા ભરે તોય ક્યાં વાંધો એમાં સંતોય ઉદાર હોય હપ્તા કરી આપશે તમને નાના નાના પણ છોડવા નહીં બરાબર સાચી વાત ને ઘનશ્યામ કાકા સાધુના તાકણા સહન કરે કેટલી સરસ નાની વાત છે એક પથ્થરની વાત એમ ટાંકણા સહન કરે મોટા સત્પુરુષની કડવી વાત કઠોર વાત એને પણ જો સહન કરી શકે તો જીવ એના હૃદયમાં પડેલો દિવ્ય મુક્ત ભાવ એ પ્રગટ થાય છે એના હૃદયમાં પડેલો ભગવાન ભાવ એ પ્રગટ થાય છે અને એનું પરિણામ એ આવે છે કે જીવ જીવ મટી અને ભગવાનનો મુક્ત થાય છે પોતાનું તો કલ્યાણ થાય પણ એવા મુક્ત હોય એના યોગ્ય કરીને બીજા કેટલાય જીવોનું કલ્યાણ થાય ગુરુજીનું મિશન એ છે મને મળ્યા જે મહારાજ એ મારે સામેવાળા જીવને આપવા છે માટે ભક્તો એક નાની વાત વાંચું કેટલી સરસ વાત છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રી હરિએ પ્રેમવતી માતાને ચાર વર્ણના સામાન્ય અને વિશેષ ધર્મ કહ્યા હરિગીતાની વાત ચાલે છે ને ભક્તિ માતા બીમાર છે બાલપ્રભુ માતાની સેવા કરે છે સ્વામી આગળની વાત બધી કરી જ છે એ દરમિયાન શ્રીજી મહારાજ હવે શ્રીહરિ પ્રેમવતી માતાની આગળ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય તથા અંગે સહિત ભક્તિની વાત તેના લક્ષણે સહિત હેતથી કહે છે વાત કરે છે ભક્તિની પણ એકલી ભક્તિની નહીં કેવી ભક્તિ વૈરાગ્ય સહિત જ્ઞાને સહિત અને ધર્મે સહિત શ્રીજી મહારાજની ફિલોસોફી આટલી જ છે ગાડી સારામાં સારી હોય રિક્કી ભગત બીએમ હોય છે ને બીએમડબ્લ્યુ હોય બરાબર પણ એ ગાડીમાં પેટ્રોલ ના હોય તો ગાડી ચાલે કોકને થાય બીએમ ડબલ્યુની કેમ સમય વાત કરતા પણ મોબાઈલની વાત કરો ચાલો બરાબર બધામાં એવું છે આ ભૌતિક સાધનો આપણને ઘણું સમજાય છે મોબાઈલ ફોન તમારી પાસે મોબાઈલ ફોન હોય સારામાં સારો આઈ સિક્સ હમણાં નવો આવ્યો છે ને આઈફોન સિક્સ કે સેવન આવી ગયો આવશે તો ધીરે જ રાખો તમે બધા લેવાનો હોય તો ઉતાવળ ના કરતા આવી જશે પણ આઈફોન સિક્સ ગમે એવો સારો ફોન હોય પણ એમાં બેલેન્સ ના હોય તો વાત થાય થાય ચાલો કદાચ બેલેન્સ પણ છે એમાં પણ કવરેજ જ ન હોય તો વાત થાય ચાલો બેલેન્સ પણ છે સાંભળજો હા કવરેજ પણ છે પણ બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો વાત થાય હા કે ના તો કયો એક ફોન જેવું સાધન તમારે જે દરરોજ વાપરો છો એમાં પણ બેલેન્સ જોઈએ બેલેન્સ હોય તો પછી કવરેજ જોઈએ કવરેજ હોય તો પાછું બેટરી ચાર્જ જોઈએ આ ત્રણમાંથી એક જ વસ્તુ ખૂટતી હોય ન હોય એ ફોન કોઈ કામ લાગી શકે ખરો હા કે ના તો કયો મોન્ટુ ભગત લાગે એમાં બેટરી ચાર્જ જોઈએ ત્યાર પછી બેલેન્સ પણ જોઈએ ત્યાર પછી કવરેજ નેટવર્ક ત્યાં પકડતું હોવું જોઈએ તો જ વાત થાય બાકી વાત ન થાય એમ ભક્તિ તો જરૂરી છે જીવનમાં પણ ભક્તિની સાથે ધર્મ પણ જોઈએ ભક્તિની સાથે જ્ઞાન પણ જોઈએ ભક્તિની સાથે વૈરાગ્ય પણ જોઈએ આ ચાર વસ્તુ જો આવી જાય ને તો આપણું સીધું ટાવર ભગવાનની સાથે વાત કરી શકે આ એકાંતિક ધર્મ આટલો બળવાન છે શ્રી મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાની આગળ ધર્માધિકના લક્ષણો અલગ અલગ રીતે વિભાગ કરી સમજાવીને પ્રેમથી કહે છે ભક્તિના ત્રણ અંગોને મધ્યે પ્રથમ ધર્મ છે તેનો પ્રતાપ ઘણો મહાન છે તે ધર્મને લીધે જ બ્રહ્માદિ ઈશ્વરો સ્વર્ગ મૃત્યુને પાતાળ એ ત્રણ લોકનું ધારણ પોષણ પાલન કરી રહ્યા છે એટલે ધર્મ આવો મહત્વપૂર્ણ છે બ્રહ્માદિક દેવતાઓ આ ત્રણ લોકની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે આ ઐશ્વર્ય આ શક્તિ ધર્મને લીધે મળી છે સંસ્કૃતમાં ધર્મનો અર્થ જે થાય જે ધારણ કરી શકે એ ધર્મ છે ધર્મનો કેટલો મહિમા શાસ્ત્ર પ્રમાણે છે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી વાત કરે છે આધારાનંદ સ્વામી આ વાત લખે છે શ્રીજી મહારાજના સ્વમુખે પ્રગટ થયેલી આ દિવ્ય અને અમૃત વાતો છે સાંભળજો હવે એક નાની વાત વાંચી લો બધા જ મનુષ્યો બ્રહ્મા આદિ દેવતાઓ અને મોટા જે ઈશ્વરો તે સૌએ નિરંતર શુદ્ધ ધર્મનું પાલન કરવું જોઈએ કેમ જે ધર્મ અતિશય આચરણ કરવા યોગ્ય છે એવું જ ધર્મનું દેવો ઈશ્વરો વગેરે સમર્થન કરનારા છે ધર્મની નિયમ પાલનથી જ મોટાઈ કહી છે જો કોઈ ઉતરતા કુળનો મનુષ્ય ધર્મ પ્રમાણે આચરણ કરે મોટામાં મોટી સત્સંગની ખામી આ છે આપણો પાયો નબળો જ છે ધર્મની ખામી જેમાં છે એમાં સમજી લો જે વાસણને તળ્યું જ નથી ભાગવતમાં દ્રષ્ટાંત આપમાં ભિન્ન ભાંડાત યથાપય તમારી પાસે અમૃત છે તમારી પાસે દૂધ છે તમે કોઈ પાત્રમાં એને ભરો છો તમને મળ્યું છે પણ એ પાત્ર એ વાસણ એને તળ્યું છે નહીં તો એ દૂધ એ અમૃત એ કોઈ પણ વસ્તુ પદાર્થ કામ લાગશે ખરી પાયો ધર્મ છે ભક્તિના તમામ અંગનું પ્રથમ અંગ ધર્મ છે કેવી સરસ વાત કરે છે ઉતરતા કુળનો મનુષ્ય ધર્મ પ્રમાણે આચરણ કરે તો તે બ્રહ્માદિક દેવતાઓએ પણ પૂજવાને યોગ્ય થાય છે તેમજ વારંવાર પ્રશંસા કરવા યોગ્યને થાય છે આ વાત પાંચમીને સાતમી કડી આપણે પરમ દિવસે સાંભળીશું થોડી વિસ્તારથી પણ ધર્મની કેટલી મોટી તાકાત હોય છે હું તમને એક નાની વાત મારા અનુભવની કરું આપણી આ મહારાજની મૂર્તિ પહેલાં બની ત્યારે પણ અમે દર્શન કર્યા બીજી વાર બની ત્યારે પણ ખૂબ દર્શન કર્યા અને ઘણી વસ્તુ દૂરથી બહુ મીઠી લાગે સાચું કહું એક પણ દિવસ એવો નહીં ગયો હોય કારણ કે દરરોજ મને દર્શન આવે હું પણ ઘણાને દર્શન મોકલું પછી બરાબર એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે માનસી પૂજા કરવા બેસું અને અહીંના મહારાજ ના દેખાય માનસી પૂજામાં એટલી મહારાજની મૂર્તિ કામણગારી છે એટલી અલૌકિક મૂર્તિ છે બરાબર ઇન્ડિયા જ્યારે મૂર્તિ બનીને આવી રાત્રે જ રાત્રે જ્યારે વાઘા પહેરાવા રાત્રે જ્યારે મહારાજનો અભિષેક કરી મહારાજને પીળા વાઘા પહેરાવા પહેલી જ દિવસ બરાબર ત્યારે સવારે યોગેશ ભગત આપણા નાના છે સાંખ્યોગી સવારે જાગીને મને કે સ્વામી આજે આખી રાત સૂતો ક્યારે એ ખબર નથી જાગ્યો ક્યારે એ ખબર નથી પણ આખી રાત મને મહારાજની મૂર્તિ દેખાણી આખી રાત એવા મહારાજ છે મહારાજની મૂર્તિ એવી આમ એમાં ખાસ કરીને મહારાજનું મુખારવીન મહારાજના નેત્રો મહારાજની નમણી નાસિકા મહારાજની આંગળીઓ કેવી તમે મુલાયમ જોવો તો ખરા અડો તો તમે બધા દર્શન તો કર્યા છે ને કેવી મુલાયમ મહારાજની હાથની આંગળીઓ દેખાય મહારાજની છાતી મહારાજનું ઉદર એક એક અંગ પણ ઇન્ડિયા મૂર્તિના દર્શન કર્યા એ મૂર્તિમાં ભાવ હતો એ મૂર્તિમાં પ્રેમ હતો એ મૂર્તિમાં આકર્ષણ હતું પણ એ મૂર્તિની દિવસે દિવસે પ્રેમથી ધર્મપૂર્વક પવિત્રતા અને પ્રેમથી મહારાજની સેવા થાય છે એ જ મહારાજના આજે દર્શન કર્યા ને તો એમ લાગે કે આપણા હૃદયમાં જે મહારાજની મૂર્તિ આપણે ત્યાં જોઈ લઈને જે ધારેલી એના કરતાં અનંત 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 ઘણું ખેચાણ આ મહારાજના મુખારિંદ ઉપર અત્યારે દેખાય છે આ ધર્મનો પ્રતાપ વિચારો કોઈ પણ મૂર્તિ આપણે ત્યાં શાસ્ત્રમાં એવી ઘણી બધી કથાઓ છે ભગવાનની મૂર્તિની સેવા કરતાં કરતાં જ્યારે ધર્મથી ચલાયમાન થાય વ્યક્તિ પૂજારીઓ ધર્મભ્રષ્ટ થાય ધર્મ વિનાની ભક્તિ ચાલુ થાય એ મૂર્તિનું દૈવત નાશ પામે એવા મોટા મોટા મંદિરો ખંડિત થઈ ગયા ધર્મ દેખાતો નથી અને ભક્તિ દેખાય છે ફેર આટલો જ છે તેમ છતાં જે દેખાતું નથી એ તત્વ આત્મા છે અને જે દેખાય છે તત્વ ભક્તિ છે એમ કહી શકાય ધર્મ વિનાની ભક્તિ એટલે આત્મા વિનાનું શરીર એને શું કહેવાય આત્મા વિનાના શરીરને શું કહેવાય શું કહેવાય મળદું છે એને કોઈ અડે ને અડે તો શું કરવું પડે આત્મા વિનાનું શરીર એ મળદું છે એ ડેડ બોડી છે એમ ધર્મ વિનાની ભક્તિ એ ક્યારેય પણ કામ લાગતી નથી ખૂબ સરસ મહારાજે વાત કરી છે અતિ સરસ આ વાતને આપણે વિસ્તારથી પછી સાંભળીશું લાઈવ કથા સાંભળનારા બધા જ ભક્તો કેનેડાના હોય ઇન્ડિયાના હોય ઓસ્ટ્રેલિયાના હોય કે પછી અમેરિકાના હોય ફ્લોરિડાના હોય જ્યોર્જિયાના હોય એટલા બધા ભક્તોના ફોન આવ્યા આજે ફોન બધાને રિસીવ નથી કરી શક્યા જેમ નિષ્કામ સમયે કહ્યું એમ ત્યાં ઇન્ડિયા તો એટલા બધા મોટા મોટા સમયા હતા અને સમયમાં છેલ્લા દિવસ સુધી સમયમાં હતા સમયો પૂરો કરીને આવ્યા એ વડોદરામાં બહુ મોટી સભા થઈ એ રાત્રે મેં કીધું જાગરણ એટલે આજે બધા ભક્તો સાથે વાત નથી કરી તો બધા ભક્તોને ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ નીકળતા હતા ત્યારે ગુરુજીએ ખાસ ગુરુજી એટલા બધા લોયાધામ મંદિરને યાદ કરે છે એમ કહું તો અતિરેક નથી કેમ કે ગુરુજીની સાથે હતો મારે આવવાનું નક્કી થયું તે દિવસે પહેલે જ દિવસે ગુરુજીએ મને કીધું કે સુરત તને લઈને હું અમેરિકા આવવાનો છું એટલે મારી જોડે ટિકિટ કરાવજે પહેલે જ દિવસે નિષ્કામ સમયને પણ કદાચ ગુરુજીએ વાત કરી હતી મારે આવવું જ છે શું કામ આવું છે આવા પીવડા ઘનશ્યામ મહારાજ આવા સારા સંતો વાતો કરતા કરતા હું ને ગુરુજી એકલા બેઠા વાતો કરતા કરતા ગુરુજી રડી પડે બસ અઠવાડિયું રહી જઈશ તને મૂકીને પાછો આવતો રહીશ નક્કી પણ હતું એટલા બધા ગુરુજી યાદ કરે છે એના સંતોને ભક્તોને મહારાજને એટલા બધા યાદ કરે છે પણ વડતાલમાં બહુ મોટું કામ ચાલે છે બહુ જ મોટું તમે જાણો છો એટલે ગુરુજી ન આવી શકે એક અઠવાડિયું કાઢવું એ પણ એમના માટે અત્યારે સમય અઘરો છે પરંતુ તેમ છતાં જતાં જતાં ગુરુજીએ મને ખાસ એક એક સંતોને એક એક હરિભક્તોને યાદ કરી અમેરિકામાં ન્યૂજર્સી સિવાય બીજી જગ્યાએ રહેનારા ભક્તોને યાદ કરી અને ખાસ ગુરુજીએ કહ્યું બધા હરિભક્તોને બધા હરિભક્તોને જતાં જતા રસ્તામાં પાછા બે વાર ફોન આવ્યા એરપોર્ટ જતા જતા પહોંચી ગયા કે મોડા પડ્યા પાછી મને ટકોર કરી બધા ભક્તો માટે પ્રસાદ લઈ જાઉં દર વર્ષે આપણે ધનુર્માસમાં લોહીધામ મંદિર તરફથી હરિકૃષ્ણ મહારાજનો એક મહિનાનો થાળ આખા મહિના માટે હરિકૃષ્ણ મહારાજનો થાળ લોયાધામ મંદિરથી હોય છેલ્લા ચાર પાંચ વર્ષથી આ વર્ષે પણ આખો મહિનો હરિકૃષ્ણ મહારાજનો ધનુર્માસનો સવારનો થાળ લોયાધામ મંદિરનો હતો સેવા તો ગુરુજી એટલી બધી મહારાજની કરે છે હરિકૃષ્ણ મહારાજને તો એટલા પ્રગટ રૂપે મહારાજને સેવે છે જ્યારે થાળ લખાયો ત્યારે જ મને કહી દીધું કે આ પ્રસાદ ત્યાં લોયાધામ મંદિર મોકલજો થોડો ત્યાં હરિભક્તોને વેચવાનો છે મારે આવવાનું નક્કી થયું એટલે મને એ જ કીધું પ્રસાદ હું આપીશ ત્યાં મને યાદ કરી એક એક હરિભક્તોને આપજો સંતોને મોઢામાં આપીને પ્રસાદ જમાડજો હરિભક્તોને જમાડજો કાલે પણ યાદ કર્યું એટલે જે ભક્તો કાલે આવશે શનિવારે કાલે રાખીશું નિષ્કામ સુધી કાલે જે ભક્તો આવશે એને હરિકૃષ્ણ મહારાજનો સરસ પ્રસાદ ગુરુજીએ મોકલાયો છે આપીશું બધાને મોઢામાં અને જે ભક્તો નહીં આપી શકે એને માનસી પૂજામાં જમાડી દેશું કારણ કે હવે બિચારા કંટકીવાળા જો પ્લેનમાં બેસીને આવે તો ટિકિટ મોંઘી પડે એમને એટલે તમે દુઃખ ના રાખતા જ્યોર્જીયાવાળા ભક્તો ફ્લોરિડાવાળા ભક્તો બરાબર વર્જિનિયાવાળા ભક્તો શિકાગોવાળા ભક્તો ટેક્સાસવાળા ભક્તો આટલા બધા દૂર થયેલા ભક્તો કદાચ ન આવી શકે તેને આપણે હૃદયથી જમાડીશું પૂજા દ્વારા જમાડીશું પણ ગુરુજીએ પ્રેમથી પ્રસાદી મોકલી છે બધા ભક્તોને જમાડીશું અને ગુરુજીએ નીકળતા નીકળતા પણ એક એક ભક્તોને યાદ કરી પછી બ્રહ્મસુરુસ્વામી હતા સુખસ્વામી હતા મુનિસ્વામી હતા વિજ્ઞાન સ્વામી હતા બધા સંતો હાજર હતા વિજ્ઞાન સ્વામી હતા બીજા બધા સંતો આપણા મંડળના દર્શન સ્વામી છે શ્યામ સ્વામી છે હરિભક્તો છે જે ભક્તો ઇન્ડિયામાં તો પ્રેમ એટલો બધો છે ને પ્રેમ એટલો બધો છે ને આપણે થાકી જ એટલો પ્રેમ છે એટલે નામ બધા નથી લેતો પાછા મને કે સ્વામી કહેજો જામને યાદ કરીને કહેજો એટલે બધા સંતોએ ખાસ તમને બધા ભક્તોને ખૂબ પ્રેમથી સંતોને પણ ખૂબ પ્રેમથી યાદ કરી કરીને એમાં હમણાં ઘણા બધા ભક્તો પાછા અહીં આવી ગયા છે તમને ખબર ને ઈન્ડિયાવાળા ભક્તો એ બધા ભક્તોએ યાદ કરી કરીને અમારા ખાસ યાદ કરીને બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ કીધા છે લાઈવ કથા સાંભળનારા બધા ભક્તોને પણ ગુરુજીએ ખૂબ યાદ કરી રૂઢ આશીર્વાદ સાથે જય શ્રી સ્વામિરાયણ કીધા છે એકવાર બોલ્યો આપણે જોરથી જય સ્વામિનારાયણ તો અત્યારે સભા પૂરી કરીશું બોલો હરિકૃષ્ણ મહારાજની જય શ્રીપતિ શ્રીધરેશ્વર ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે કૃષ્ણ મહારાજની જય